નમસ્કાર સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી ગાર્ડન બાદ હવે એક્વેરિયમ અને ગોપી તળાવ પહેલી નવેમ્બરથી શરૂ થશે જૂની સબજેલની જગ્યાએ ખાતમુહૂર્ત થયેલ વહીવટી ભવન માટે પાલિકાએ નવી જગ્યાની શોધખોળ શરૂ કરી પત્નીના આડા સંબંધનો ભાંડો ફૂટ્યો તો પતિને માર મારી કાઢી મૂક્યો તાસેલા પ્રતિનો આપઘાતનો પ્રયાસ અમરોલીમાં પરિણીતાના એક એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ઠપકો આપવા આવેલા પતિની હત્યા કરી

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિ સાથે શરૂ કરવા તજવીજ ચાલી રહી છે ગાર્ડનો ખોલવામાં આવ્યા પરંતુ મેન્ટેનન્સમાં ઘણા ગાર્ડનોમાં ક્ષતિ મળી હતી જોકે પ્રાણી સંગ્રહાલય એકવેરિયમ અને ગોપી તળાવમાં મેન્ટેનન્સ કરાયા બાદ જ ખુલ્લા મુકાશે સાફ સફાઈ ની કામગીરી ચાલુ જ હતી એટલે મેન્ટેનન્સમાં કંઈ વધુ કરવાનું નથી એ સાથે તમામ ફરવાલાયક સ્થળોને મેન્ટેનન્સ બાદ ખુલ્લા મૂકી શકાશે ઉલ્લેખનીય છે કે સાત મહિના બાદ એકવેરિયમ ગોપી તળાવ અને નેચર પાર્ક પહેલી નવેમ્બર થી શરૂ થશે

અમદાવાદની આઈએનઆઈ કન્સલ્ટન્સી સાથે અલગ અલગ પ્લોટ પર વહીવટી ભવનનો પ્લાન સેટ થાય કે કેમ તે અંગે કવાયત ચાલી રહી છે જૂના પ્રસિદ્ધ ચોપાટી ગાર્ડનનું અસ્તિત્વ નાબૂદ કરી દઈ વહીવટી ભવન બનાવવા સામે વિરોધ થાય તેમ છે પરંતુ મહત્વનું છે કે ત્યાં પણ પાર્કિંગની જગ્યા ટ્રાફિકનો ઇશ્યુ આવે તેમ છે સાથે અઠવા પાર્ટી પ્લોટ પણ અંદર હોય રસ્તો અને પાર્કિંગની સમસ્યા સર્જાય તેમ છે જેથી વેસુમાં વહીવટી ભવન બનાવવા વિચારણા ચાલી રહી છે

શહેરમાં પતિને માર મારી ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે પત્નીના આડા સંબંધ નો ભાંડો ફૂટી જતા પત્નીએ પતિને જ ઘરમાંથી કાઢી મૂક્યો જેના પગલે પતિએ પત્નીના આડા સંબંધ અંગે વિડીયો બનાવ્યો હતો અને વિડીયોમાં ઝુંગની ગોળી ખાઈ હાથની નસ કાપી નાખી હતી શહેરના ગોડાદરા વિસ્તારમાં બનેલી આ વિચિત્ર ઘટનામાં પત્ની સાળા અને સસરાના ત્રાસ તથા ધમકીથી ત્રાસી જઈ યુવકે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાવા સાથે હાથની નસ હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે પરપુરુષ સાથે પત્નીના અફેરનો ભાંડો ફૂટ્યો તો પતિને જ ઘરમાંથી કાઢી મુકાયો હતો ગોડાદરા વિસ્તારમાં આવેલ માનસરોવર સોસાયટી પાસે શ્યામ હાઇટ્સમાં રહેતા ગણેશ ઉધના ખાતે કોર્પોરેટ સર્વિસ સેન્ટરમાં લોન ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે છેલ્લા ચાર માસથી તે કંપનીમાં જ રહે છે વર્ષ બે હજાર તેના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ પ્રિયા સાથે થયા હતા તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તેમની પત્ની પ્રિયાનો પરપુરુષ સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો તે અંગેની જાણ થતાં ગણેશે તેની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો

ગોળીઓ ખાઈ ડાબા કાપી નાખી હતી જેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો લિંબાયત પોલીસે ગણેશની ફરિયાદના આધારે તેના પત્ની પ્રિયા સાળો વિશાલ અને સસરા તથા અન્યો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

આ કોલ રામુએ રિસીવ કર્યો હતો અને કોલ કરનારે પૂજાને ફોન આપવા જણાવ્યું હતું પરંતુ રામુ કોસાડા જ રહેતા આલમનો અવાજ હોવાનું ઓળખી જતા રામુએ તેને ઠપકો આપ્યો હતો રામુ અને આલમ વચ્ચે ફોન પર જ ઝઘડો થયો હતો જે બાબતની અદાવતમાં ગત રાત્રે આલમ તેના બે મિત્રો સતલા અને અલી સાથે ચપ્પુ છરા અને લાકડાના ફટકા સાથે રામુના ઘરે ધસી ગયો હતો રામુએ દરવાજો ખોલતા જ આલમ સહિત ત્રણે જણા ચપ્પુ છરા અને ફટકા વડે તૂટી પડ્યા હતા અને રામુને ઈજા પહોંચાડી હતી જેથી પત્ની કવિતા અને પુત્ર રામુને બચાવવા વચ્ચે પડ્યા હતા પરંતુ લાકડાના ફટકા વડે માતા પુત્રને પણ માર માર્યો હતો આરોપીઓ રામુના ગળામાંથી પચીસ હજારની સોનાની ચેન નાચકી ભાગી છૂટ્યા હતા ઘટનાના પગલે દોડી આવેલ પાડોશીઓની મદદથી પત્ની રામુને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી ત્રણ પૈકી બેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે

આગામી ત્રીજી યોજાવાની છે ત્યારે ભાજપ કોંગ્રેસ જંગી પ્રચારમાં લાગી ગયા છે સુરત ખાતે પણ કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમમાં હાજર રહેલ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને રૂપાણી સરકાર સામે ભારે ચાપખા માર્યા હતા નાયબ પ્રધાન પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાનાણીએ જણાવ્યું કે લોકશાહીના શાસનમાં સામાન્ય જનતાને મત નામનું શસ્ત્ર આપ્યું છે સત્તાના મધમાં ભાન ભૂલી ગયેલ કોઈ પણ ચમરબંધી હોય તેના અહંકાર ને ઉગાડવો હોય તો ચપ્પલથી નહીં પરંતુ મત થી મારજો ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણીના પ્રચારને લઈ સુરત કોંગ્રેસ દ્વારા પૂણા ગામ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું ધારી બગસરા અને ખાંભાના ઉમેદવાર સુરેશ કોટડિયાના સમર્થનમાં આ કાર્યક્રમ પૂણા ગામ સ્થિત સરદાર ફાર્મ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં ગુજરાત વિધાનસભાની આઠે આઠ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી કમળને કચડી નાખવાનો દાવો કર્યો હતો આ સાથે પોતાના સંબોધનમાં તેમણે રૂપાણી સરકાર સામે ગંભીર આક્ષેપ અને આગામી તારીખ ત્રીસ ઓક્ટોબર ના રોજ આવી રહેલી દેમિલાદના તહેવારને લઈને અઠવા પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તહેવારને સાદગીપૂર્ણ યોજવા અપીલ કરવામાં આવી હતી સામાન્ય રીતે ઈદે મિલાદના તહેવારમાં મુસ્લિમ સમુદાયો દ્વારા ઉજવણી સાથે જુલુસ યોજાતું હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા મોટા કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આગામી ત્રીસમી ઓક્ટોબરના રોજ ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે જેથી અઠવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા મુસ્લિમ આગેવાનો સાથે પોલીસે મિટિંગ યોજી હતી

આગામી ઈદે મિલાદના તહેવાર નિમિત્તે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના મુસ્લિમ આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન અઠવા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ હતું આ મિટિંગમાં અત્યારે હાલમાં જે કોરોના મહામારી ચાલી રહી હોય જેથી ઈદે મિલાદનો તહેવાર છે એ મોટી સંખ્યામાં જુલુસમાં લોકો ભેગા ના થાય અને આપણે શાંતિપૂર્વક આ સાદગીથી આ તહેવાર ઉજવીએ એ માટે આગેવાનોને અપીલ કરવામાં આવેલ અને આગેવાનોને અત્યારે એવી કોઈ હાલ નાગર ગુજરાત સરકાર તરફથી જે ગાઈડલાઇન્સ સોળ દસની બહાર પાડવામાં કાઢવામાં આવેલ છે એ અનુસંધાને ચારથી વધુ વ્યક્તિઓ મેગાથ્રોન અંગેનું જાહેરનામું હોય લોકો તરફથી પણ કોઈ ઈદે મિલાદનું જુલુસ કાઢવા માટે કોઈ મંજૂરી માગવામાં આવેલ નથી નાના વરા રોડ પરથી પસાર થતી એક વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ લીધો હતો જાણવા મળ્યા મુજબ નાના વરાછા વિસ્તારમાંથી આજે સવારે એક જી જે ફાઈવ સી એચ નંબરની વાન પસાર થઈ રહી હતી એ દરમિયાન અચાનક જ વાનમાં આગ ભડકી ઉઠી હતી જ્યારે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી વાનને રોડ પર ઊભી રાખીને પોતે બહાર નીકળી જતા જાનહાની ટળી હતી જયારે આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડ ની વાહને ઘટના સ્થળે પહોંચીને વાહન વાહન પર પર પાણીનો મારો ચલાવી આગ કાબૂ લીધો હતો કે આગમાં સંપૂર્ણ બળીને થઈ પહોંચી સુરતની એક ફેશન ડિઝાઇનર દ્વારા મહિલાઓને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે દીવડાઓ પેઇન્ટ કરાવી બસો જેટલી મહિલાઓને રોજગારી આપવા સાથે આ સરાહનીય કામગીરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાન મળ્યું છે દિવાળી આમ તો પ્રકાશનું પર્વ માનવામાં આવે છે અને દીવડાઓ વિનાની દિવાળી તો અધૂરી લાગે કોરોના કાળની આ કપરે પરિસ્થિતિમાં પોતાના કારીગરોના જીવનમાં કામ ન રહેતા અંધારું ન છવાય જાય તે હેતુસર સુરતની ફેશન ડિઝાઇનર ડોક્ટર હિના મોદી દ્વારા દીવડાઓ પેઇન્ટ કરાવી પગભર કરવાનો પ્રયાસ કર્યો છે હાલ સુધીમાં દસ હજારથી વધુ દીવડાઓ થકી બસો જેટલી મહિલાઓને રોજગારી અપાવી છે અને પંદર હજાર જેટલા દીવડાઓ પેઇન્ટ કરવાનો ટાર્ગેટ છે જેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે દિવાળીના દીવડાઓ જીવનશૈલીના સંદેશ સાથે પેન્ટ કરવામાં આવ્યા છે જેમાં હવા પાણી અગ્નિ પૃથ્વીના એલિમેન્ટ આપવામાં આવ્યા છે જે ખૂબ જ સુંદર અને અનોખું આકર્ષણ ઉભું કરે છે એ રીતની બનાવટ તૈયાર કરવામાં આવી છે પાલ ઉમરા ઉમરાબ્રિજમાં લાઇન દોરીનું અમલ કરવા સ્થાયીય ગત શુક્રવારે મંજૂરી આપ્યા બાદ પાલિકાએ તમામ વેશ અસરગ્રસ્તોને નોટિસ ઇશ્યુ કરી છે સોમવારે અસરગ્રસ્તો પૈકી જમીન આપવા સંમત ત્રણ અસરગ્રસ્તોએ પોતાના મકાનોનું સ્વૈચ્છિક ડિમોલેશન હાથ ધરી દીધું છે પરંતુ હજુ બાકીના અસંમંત અસરગ્રસ્તો મગનું નામ મરી પાડવાતા નથી અને જગ્યા મેળવવા લાઈન દોરીનો ફરજિયાત અમલ કરાશે

હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય ને દેશ વિદેશના મુખ્ય સમાચાર ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા નો પાર્થિવ દેહ પંચ મહાભૂત વિલીન જમીન મહેસૂલી પરવાનગી સહિત સત્યાવીસ સેવાઓ ઓનલાઈન મળશે જામનગરમાં સગીરા પર ગેંગરેપથી ચકચાર પોલીસે ત્રણ ની કરી ધરપકડ કન્ટેનમેન્ટ ઝોનમાં માં ત્રીસ નવેમ્બર સુધી લોકડાઉન યથાવત રહેશે ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જારી કરી અને ભારત અમેરિકા વચ્ચે મહત્ત્વના કરારથી ચીન પાકિસ્તાનમાં ફફડાટ આ તમામ સમાચારો વિગતે જોઈશું હમણાં લઈએ એક વિરામ નમસ્કાર विराम बाद आप फरी स्वागत है ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાના કારણે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે મોટા ભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે જ નાના ભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું છે સ્વર્ગસ્થ નરેશ કનોડિયાનો પરિવાર તેમના પાર્થિવ દેહ સાથે યુએન મહેતા હોસ્પિટલથી સીધા જ ગાંધીનગર સેક્ટર ત્રીસ ખાતે આવેલ સ્મશાન ગૃહ પહોંચ્યા હતા

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશકુમારનું પચીસમીએ લાંબી માંદગી બાદ ત્યાંસી વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતું મહેશ નરેશ નામે મ્યુઝિકલ કાર્યક્રમો દેશ વિદેશમાં તેમણે આપ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્ર જગતમાં અભિનયના ઓજો પાથરીને દસકાઓ સુધી લોકમાનસમાં એક આગવું સ્થાન મેળવેલું છે તેમનું સ્મરણ કરતા કહ્યું કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્ર જગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે રૂપાણીએ દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલ સોજી પાઠવી છે સાયબો સવા લાખ નો જેવી અનેક સફળ ફિલ્મો આપી હતી રાજ્ય સરકાર દ્વારા જમીન મહેસૂલી વિભાગનું આધુનિકરણ કરવાની દિશામાં ઓર એક કદમ ઉઠાવવામાં આવ્યું છે હવે મહત્વની સેવાઓને ઓનલાઈન કરવા સાથે નાગરિકોને સિંગલ વિન્ડો સિસ્ટમનો લાભ મળશે આઈઓઆરએ પોર્ટલથી નાગરિકો માટે બિન ખેતી પ્રીમિયમ અને બોનોફાઈડ જેવી પરવાનગી પહેલાથી જ ઓનલાઈન ઉપલબ્ધ છે આ ઉપરાંત વારસાઈ નોંધ સુધારા હુકમ જમીન માપણી જેવી સત્યાવીસ અલગ અલગ સેવાઓ પણ સિંગલ વિન્ડો સિસ્ટમથી કાર્યરત છે ત્યારે હવે અધિકારીઓ દ્વારા તમામ પ્રકારની મહેસૂલી પરવાનગીઓ હક પત્રકની નોંધ અને મહેસૂલી કેસની તપાસ પણ ઓનલાઈન થશે આ માટે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ઇન્ટિગ્રેટેડ રેવન્યુ ઇન્સ્પેક્શન સિસ્ટમને સોમવારે લોન્ચ કરી મહેસૂલ વિભાગમાં વહીવટી સ્તરે ઇન્ટિગ્રેટેડ રેવન્યુ ઇન્સ્પેક્શન સિસ્ટમ ઓનલાઈન થતાં હવેથી અધિકારીઓને સમયસર કામ કરવું પડશે મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી દ્વારા તમામ મહેસૂલી કચેરીઓની તબક્કાવાર તપાસ થાય છે ટેકનોલોજીના સમયમાં તપાસ પ્રક્રિયા પણ ઓનલાઈન થાય એ માટે મહેસૂલ વિભાગે આ નિર્ણય કર્યો છે કૌશિક પટેલે જણાવ્યું કે તપાસણી ઓનલાઈન થવાથી સમય અને નાણાંની બચત સાથે ગુણવત્તા સભર તપાસ થશે અને સમગ્ર તયા કાર્યક્ષમ રીતે મહેસૂલી કામગીરી થઈ શકશે જામનગર શહેર અને ધ્રોલમાં ગેંગરેપની બે ઘટનાઓની શાહી હજુ સુકાઈ નથી ત્યાં કાલાવડ પંથકમાં ત્રીજી ઘટના સામે આવતા હાહાકાર મચ્યો છે મૂળ મધ્યપ્રદેશની ગંજી ગેંગના એક ટાબરિયા સહિત ચાર શખ્સોનું કારસ્થાન સામે આવ્યું છે પોલીસ મથકમાં નોંધાય છે પોલીસે ગેંગ આચરનાર ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે અને રિમાન્ડ ની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે એક આરોપી સગીર હોવાથી તેની પણ અટકાયત કરી લઈ બાળ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે જામનગર જિલ્લામાં ભારે ચકચાર જગાવનારા બનાવની વિગત અનુસાર કાલાવડના પીપર ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની ચૌદ વર્ષની પુત્રી પોતાના વાડીના મકાનમાં એકલી સૂતી હતી આ દરમિયાન વીસમી તારીખે રાત્રે દારૂના નશામાં ચૂર બનેલા મધ્યપ્રદેશના જ વતનીએ વાગંજી ગેંગના ચાર સભ્યોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી ભોગ બનનાર સગીરાએ રડતી અવસ્થામાં માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક સુધી પહોંચ્યો હતો સગીરાની ફરિયાદના આધારે ચારે નરાધમો સામે ગેંગરેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગૃહ મંત્રાલયે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ગાઈડલાઇન જારી કરી છે એટલે કે મંત્રાલયે ત્રીસ સપ્ટેમ્બરના રોજ કોરોનાને લગતી જે ગાઈડલાઇન જારી કરી હતી તે હવે ત્રીસ નવેમ્બર બે હજાર વીસ સુધી લાગુ રહેશે આ ગાઈડલાઇનનો અર્થ એવો થશે કે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન થશે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારમાં કામકાજ ફરી શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધશે

આ પ્રકારની પ્રવૃત્તિઓમાં મેટ્રો રેલ શોપિંગ મોલ્સ હોટલ રેસ્ટોરન્ટ અને હોસ્પિટાલિટી સર્વિસ ધાર્મિક સ્થળો તાલીમ સંસ્થાઓ જીમ સિનેમા મનોરંજન પાર્કનો સમાવેશ થાય છે કોવિડ ઇન્ફેક્શનનું ઉચ્ચ જોખમ ધરાવતી કેટલીક પ્રવૃત્તિ કે કામકાજને લઈને મંત્રાલયે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોને સ્થિતિનું યોગ્ય આકલન કરવા અને એસઓપીને આધીન નિર્ણય લેવા જણાવ્યું હતું આ પ્રકારની પ્રવૃત્તિ અને કામકાજમાં શાળા અને કોચિંગ સંસ્થાઓ રિચર્સ સ્કોલર્સ માટેની સરકારી અને પ્રાઇવેટ યુનિવર્સિટી તથા સો સુધીની મર્યાદામાં લોકોને ભેગા થવાને લગતી તમામ બાબતનો સમાવેશ થાય છે ભારત અને અમેરિકા વાતચીતના ટેબલ પર સામસામે છે બંને દેશોની વચ્ચે ટુ પ્લસ ટુ વાતચીત મંગળવારના રોજ શરૂ થઈ હતી હૈદરાબાદ હાઉસમાં એક બાજુ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓ અને રક્ષા મંત્રી માર્ક એસ્પર બેઠા બીજી બાજુ તેમના સમકક્ષ એસ જયશંકર અને સિંહ બંને દેશો વચ્ચે બેઝિક એક્સચેન્જ એન્ડ કોર્પોરેશન એગ્રીમેન્ટ ફોર જીઓ સ્પેશિયલ થઈ ગયું છે આ સિવાય ટુ પ્લસ ટુ વાતચીતમાં બીજી ઘણી ચર્ચા થઈ હતી

તેમણે જણાવ્યું કે હેતુ અને એરોનોટિકલ સહિત ડેટાની ભાગીદારી છે એક વખત કરાર પર હસ્તાક્ષર થઈ ગયા તો ભારતને યુએસના સેટેલાઇટથી સટીક ડેટા મળશે જેનો સૈન્ય ઉપયોગ થઈ શકે છે આ સિવાય મેપ્સ નોટિકલ અને એરોનોટિકલ ચાર્ટ કોમર્શિયલ અને અન્ય અનક્લાસિફાઈડ ઇમેજરી જીઓમેટ્રિક જીઓફિઝિકલ જીઓ મેગ્નેટિક અને ગ્રેવિટી ડેટા પણ શેર થશે ભારત અને અમેરિકા વચ્ચે બેકા સમજૂતીથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલી વધવાનું માને રહ્યું છે આ સમજૂતી બંને દેશોની સેનાઓ વચ્ચે અત્યાધુનિક સૈન્ય પ્રૌદ્યોગિકી સાજો સામાન અને ભૂસ્થાનિક નકશા શેર કરવાનો માર્ગ મોકળો કરશે જેથી કરીને વધુ સટીકતા સાથે દુશ્મનના ઠેકાણાઓને નિશાન બનાવી શકાશે અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર ગાર્ડન બાદ હવે એકવેરિયમ અને ગોપી તળાવ પહેલી થી શરૂ થશે જૂની સબ જેલ ની જગ્યાએ ખાતમુહૂર્ત થયેલા વહીવટી ભવન માટે પાલિકાએ નવી જગ્યાની શોધખોળ શરૂ કરી પત્નીના આડા સંબંધ નો ભાંડો ફૂટ્યો તો પતિને માર મારી કાઢી મૂક્યો ત્રાસેલા પતિનો આપઘાતનો પ્રયાસ અમરોલીમાં પરણીતાના એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ઠપકો આપવા આવેલા પતિની કરી હત્યા પૂણા ગામમાં કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ભાજપ પર આકરા પ્રહાર અને ઈદે મિલાદને લઈ અઠવા પોલીસની મુસ્લિમ આગેવાનો સાથે મીટિંગ યોજાય સાદગીથી તહેવાર ઉજવવા કરી અપીલ આ સાથે રિયલ સમાચાર અહીં પૂરા કરીએ ફરી મળીશું નમસ્કાર